સ્વામી શાસ્ત્રીજી મહારાજ બાળપણથી જ સુરવીર હતા, કોઈને હાળાભારે નહીં, સ્પષ્ટ વક્તા. કહી દે જો સ્વામી નાના હતા, પછી ત્યાં ગયા વડતાલ, ને વડતાલમાં ગુરુદાસ કોઠારીને એવી ઈચ્છા હતી કે આ મારા ભેગા રહે તો એને આ બધું વહીવટનું કામ સોંપી, એટલે બીજું આગળ બધું કામ થાય. પણ સ્વામીએ તો સ્પષ્ટ કહ્યું, આટલા મોટા કોઠારી, ચાર ચાર આચાર્ય જેને નીચે થઈ ગયા એવા, અને સમર્થ, ધર્મ નિયમમાં પૂરા, બધી વાતે કોઈ વાતે ખામી નહીં એવાને પણ શાસ્ત્રી મહારાજે, નાના ડુંગર ભગત હતા તે વખતે કહી દીધું, ડુંગરવાળા આટલા નાના હતા. પણ સ્પષ્ટ વાત કરી કે તમે ગુરુદાસ કોઠારીને કહ્યું કે આપ ભૂલા પડ્યા, હું તો ભગવાન ભજવા ને ભજાવવા આવ્યો છું, એટલે અમારા બીજા ફંદમાં પડવું નથી. આ કોઠાર મોઠાર અમે એમાં મારે પડવું નથી. સ્પષ્ટ વાત કરી. પછી બિહારીલાલજી મહારાજ એ બહુ સમર્થ આચાર્ય હતા. આ બધી પ્રસાદી મહારાજની બધી ભેગી કરી, એમણે બધી વ્યવસ્થા કરી, અને એટલે આપણે ગાયકવાડ સરકાર હોય ને એ 10 ડગલા સામાં ભરે એમને, એટલે એવા સમર્થ હતા. અને બધું ઘણું બધું કાર્ય કર્યું છે. પણ એમને ઈચ્છા હતી કે આ શાસ્ત્રી અરે ડુંગર ભગત પાર્ષદ થઈને મારા ભેગા રહે તો બધું શોભે અને બધું ઘણું બધું કામ થાય. સ્વામીએ એમને કહ્યું કે હું તો ભગવાન ભજવાન ભજવા છું, અને મારે કોઈ સાથે મોટા સદગુરુ હોય મહારાજના મળેલા, એની ભેગા રહીને મારે આ કાર્ય કરવું છે. તો વિહારીલાલજી મહારાજ અકરાયા અને કહે, છોકરા તને કોઈ મંદિરમાં રહેવા નહીં દઉં. હવે નાનું બાળક અને આવી વાત કરે, આપણે તો ગભરાઈ જઈએ. તમને કહે કે કોઈ મંદિરમાં પૈસા નહીં દો તો ગભરાઈ જઈએ. સ્વામી આ મુદ્દાથી કે ભલે ભલે, કે કોઈને હાડાભાર નહીં. સ્વામીને સ્પષ્ટ હતું જીવનમાં કે મોટા સદગુરુને ભેગા રહીને સેવા કરીએ, અને એમને તો બધું ઘણું બધું હતું મનમાં, પણ ક્રમ બાય ક્રમ બધી વાત કરે એને સ્પષ્ટ હતું. સ્વામીએ પાછલી અવસ્થામાં કહ્યું હતું કે મારો જન્મ મંદિર માટે અને ઉપાસના પ્રવૃત્તિઓ માટે મારો દેહ છે, એટલે એવી વાત તો એમને બહુ સ્પષ્ટ હતી બધી, શું કરવા તો શું કર્યું. અને પણ સુરવીરતા તો બહુ, કોઈની હાડાબારી નહીં, બધાને જેવું છે એવું કહી દે. હવે આચાર્ય અને ગુરુદાસ કોઠારી તો સત્સંગના ધણી કહેવાય. એમને પણ આવી રીતે સ્પષ્ટ નમ્રતાથી, એવું કંઈ છાતી કાઢી નહીં, પણ નમ્રતાથી કહ્યું દીધું. એમનું ધ્યેય હતો જે સ્પષ્ટ ગોર ગોર નહીં, સીધે સીધે વાત. એટલે પછી બધું 5 મંદિરનું જે કાર્ય કર્યું,
કેટલે હાડાબારી હતી, પૈસાની તંગી, સખત તંગી હતી. એટલે 5 રૂપિયા કોઈ તરફથી આવે તો બહુ ધન્ય ભાગમાં, અને તિજોરી તો ખાલી જ રહી, અંદર પૈસા જાય જ નહીં, બહાર નીકળે ક્યાં વાત. નિર્જરા ઉપવાસ કરતી તિજોરી, અને સખત જો નાણાં પાણા માણા દાણા કાંઈ ના મળે, ચારે વાતની ખોટ. અને સ્વામીએ એક મંદિરનું ખાત કર્યું નથી, બીજા મંદિરનું કરે. અરે આમાં તો પૂરું થતું નથી, ક્યારે થશે કે, અને બીજા મંદિરનું ખાત મૃત કરે. અને એ સુરતા, અને શાસ્ત્રીમાં તો ખરેખર કોઈ હિંમત ના કરે, એક મંદિર હજુ ખાત થયું નથી, બીજા મંદિરનું ખાત કરે. કેવું કેટલું બધું પ્લાનિંગ હતું, અને પૈસા સખત તંગી, કોઈને કોઈ હિંમત ના કરે. એક નાનું મંદિર કરવાની વાત નહીં, પણ સ્વામી એક, અને ગોંડલમાં તો એ શરત મૂકવા હતી. સ્વામી મહારાજાએ વાત કરી કે તમે ત્રણ વર્ષમાં મંદિર પૂરું કરજો, અને 10 લાખ રૂપિયા વાપરવાના મંદિરમાં. હવે આવી શરત, સ્વામી કહે ભલે બધું થશે, મહારાજ સ્વામી બેસવાના છે, બધું જ થશે. અને 2.5 વર્ષમાં પૂરું કર્યું, 3 વર્ષ નહીં, 2.5 વર્ષમાં પૂરું કર્યું. અને 10 લાખ રૂપિયા અમે, હવે 1 રૂપિયો મળે નહીં તે વખતે 10 લાખ રૂપિયા ક્યાંથી લાવ. સ્વામી ગજબનું પ્લાનિંગ હતું. અને સુર બધું જ આમ કરી દે, ભગતજીની આજ્ઞા માટે નીકળ્યા. ભગતજીએ કહ્યું, આ ઉપાસના પ્રવર્તવાની વાત કરી, ત્યારે મહારાજ તો બધા મંદિરમાં ખૂણામાં હોય, મધ્ય મંદિરમાં તો હોય જ નહીં. શાસ્ત્રી મહારાજ એવું બળ કર્યું કે મધ્ય મંદિરમાં, અને એમના સેવક ગુણાદિત્યાન સ્વામી સાથે મૂર્તિ પધરાવી, અને કોઈ આ બ્રહ્માંડમાં પહેલીવાર મહારાજને મધ્ય મંદિરમાં લાવવાવાળા સ્વામી, બીજા કોઈ તાકાત નહીં. બધી વાત ખૂણિયું જ્ઞાન કહેવાતું, ખૂણિયું જ્ઞાન, કે એક ખૂણામાં અમારે છે ને, ત્યાં એક ટ્રેન છે અટલાદરાથી જંબુસરની ગાડી, તો પહેલા ડબ્બામાં અમે ચડી જઈએ, ઉતરી જઈએ, અને પછી છેલ્લા ડબ્બો પકડીને, એટલી સ્પીડ હતી બહુ, આમ માંડ 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 ચાલે. એવી રીતે ખૂણિયું જ્ઞાન હતું. આ ખૂણામાં કોઈને હિંમત નહીં, તાકાત નહીં. સ્વામીને મહારાજને સર્વોપરી ભગવાન બધું હતા, પણ કોઈને તાકાત નહીં. શાસ્ત્રી મહારાજ ચોકમાં પડ્યા, અને બધાને આમંત્રણ આપ્યું, ગમે એટલી ઉપાધિ વરવા તૈયાર હતા, અને બધું કર્યું, અને ઉપાસનાનો ડંકો વાગી ગયો. એ બહુ મોટું કામ કરે કોઈ, એટલે સ્વાસ્થ્યમાં શરૂઆતથી આમ બાળપણથી જ સુરવીર હતા, અને એમની રમત મંદિરો જ બનાવવાની. બાળપણમાં આ બાળકો હોય, 4 વર્ષનો 5 વર્ષનો બાળક, મંદિરો બનાવવાના, એમની રમત જ એવી. અને બધું પહેલાંથી અક્ષરધામથી સ્પેશિયલ મિશન માટે આ ઉપાસના. અને જે શાસ્ત્રી મહારાજ પ્રગટ ના થયા હોત ને, આપણે કોઈ હોત નહીં, કોઈ હોત નહીં. શાસ્ત્રી મહારાજ એવો ડંકો માર્યો, એટલે બધા લાખો
હરિભક્તો થઈ ગયા, એમની હાજરીમાં જ સ્વામીની જયંતિ ઉજવાઈ. તે વખતે લાખો હરિભક્તો ભેગા થયા. એટલે કહેવાનું શું કે એટલે આપણે સુખિયા થઈ ગયા. શાસ્ત્રી મહારાજ પ્રગટ થયા એટલે આપણે બધા સુખિયા થઈ ગયા અને મોક્ષ રોકડું આપણને મળી ગયું. કોઈ વાત થાય નહીં. મહારાજ સ્વામી પ્રગટ્યા, આ પૃથ્વી પર આવ્યા અને એમની ઓળખાણ શાસ્ત્રી મહારાજે કરી અને એને લીધે આપણે બધા સુખિયા થઈ ગયા અને મોક્ષના અધિકારી થઈ ગયા. કોઈ કોઈ આ કાર્ય કરી ના શકે એવું આપણે એવી પ્રાપ્તિ થઈ છે. સદાનંદ સ્વામી મહારાજ.